વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7મું યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો મેં એક્ટિવિટી 1 છે, લિસન એન્ડ એક્ટ વર્ક ઇન એ ગ્રુપ, સાંભળવાનું છે એ પ્રમાણે કરવાનું છે અને ગ્રુપમાં કામ કરવાનું છે. તો જોઈએ, ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, એક ચોરસ કાગળ લેવાનું છે. ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી, ફોલ્ડ એટલે વાળવાનું છે, અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી એટલે એને જે મિડલ એટલે મધ્યમાંથી આડું આપણે એને ફોલ્ડ એટલે વાળવાનું છે. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ સોન, પછી ફોલ્ડ ફરીથી એને વાળવાનું છે, વર્ટિકલ એટલે ઊભું વાળવાનું છે. આ રીતના યુ ગેટ એ ફોલ્ડેડ સ્ક્વેર, હવે તમને વાળેલા ચોરસ દેખાશે આ રીતના. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ, હવે આનું જે છે ફોલ્ડ કરવાનું છે, એનું જે ફ્લેપ્સ એટલે એક ભાગ છે એને વાળવાનો છે, બેકવર્ડ એટલે પાછળની બાજુ વાળવાનો છે. ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન, અને બાકીના જે 3 ભાગ છે એને પણ આપણે વાળી દેવાના છે. નાવ યુ ગેટ એ ટ્રાયંગલ, હવે તમને આ રીતનો ટ્રાયંગલ એટલે ત્રિકોણ જોવા મળશે. નાવ પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક એ કેપ, હવે શું કરવાનું છે, તમારી જે ફિંગર એટલે આંગળી છે એ ટ્રાયંગલ એટલે ત્રિકોણમાં નાખવાની છે, જેથી કરીને આપણને શું મળશે, ટુ મેક અ કેપ, એનાથી આપણે કેપ બનાવી દઈશું, આ રીતના કેપ બની જશે. નાવ મેક ધ ટુ એન્ડ્સ ઓફ ધ કેપ મીટ, હવે તમારે શું કરવાનું છે, જે કેપ બનાવી છે એના બે છેડાને ભેગા કરવાના છે. આ રીતના કેરફુલી પુલ ધ બીઝ, અને બીઝ એટલે એનો જે અંદરનો ભાગ છે એને આપણે ખેંચવાનો છે. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ, અને આ જે છેડો છે એને આઉટવર્ડ એટલે બહારની તરફ ખેંચવાનું છે. પ્રેસ ધેમ સાઇડવાઇઝ, અને બાજુએથી એને દબાવવાનું છે. યોર બોટ ઇઝ રેડી, હવે તમારી આ બોટ તૈયાર છે. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. એક્ટિવિટી 2 છે હોમ મેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ, એટલે કે ઘરે બનાવેલી હાઉસ એટલે હાઉસ ફ્લાય એટલે માખી અથવા હની બી એટલે મધમાખી માટેની જે ટ્રેપ, જે છટકું છે તે. તો મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નાસ્ટી પેસ્ટ, મોસ્કિટો એટલે મચ્છરો અને ફ્લાઇઝ એટલે માખીઓ, આર નાસ્ટી એટલે અપ્રિય, આપણને ન ગમતા હોય તેવા પેસ્ટ એટલે જંતુઓ છે. દે સ્પ્રેડ મલેરિયા કોલેરા એન્ડ ટાઇફોઇડ, સ્પ્રેડ એટલે ફેલાવે છે, શું ફેલાવે છે તેઓ, મલેરિયા કોલેરા અને ટાઇફોઇડ. વી હેવ એ સ્વાર્મ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર, તો મોન્સૂન એટલે કે જે ચોમાસું છે અને વિન્ટર એટલે શિયાળામાં આપણે જોઈએ તો ફ્લાઇઝ એટલે માખીઓ અને જે મોસ્કિટો એટલે મચ્છરો હોય છે એનું ઝુંડ આપણને જોવા મળે છે. વી ટ્રાય ટુ કિલ ધેમ, આપણે એને કિલ એટલે મારવા પ્રયત્ન કરીએ છીએ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ એ ફ્લાય ઓર એ મોસ્કિટો, પરંતુ તે ખૂબ જ ડિફિકલ્ટ એટલે મુશ્કેલ છે, ટુ કેચ, કેચ એટલે પકડવા માટે, માખી અથવા મચ્છરને પકડવું ખૂબ જ મુશ્કેલ છે. સો વી બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધેર બાઇટ્સ, બાઇટ્સ એટલે આપણને જે ડંખ મારે છે અથવા તો જે કરડી જાય છે તો જે એને આપણે વિક્ટિમ્સ એટલે ભોગ બનીએ છીએ. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ એટલે જંતુનાશક જે દવાઓ છે, ઇન્સેક્ટિસાઇડ્સ એટલે જે જંતુનાશક દવાઓ છે એને એપ્લાય આપણે એપ્લાય કરીએ છીએ એટલે લગાવીએ છીએ, બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ, પરંતુ તે વધારે ઇફેક્ટિવ એટલે અસરકારક નોટ એટલે નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન, અહીંયા એક સરળ એનું સમાધાન છે, સોલ્યુશન એટલે સમાધાન છે. વી કેન પ્રિપેર એ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ, તો અહીંયા આપણે શું કરી શકીએ છીએ, પ્રિપેર એટલે તૈયાર કરે છે, ટ્રેપ એટલે છટકું, ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ, અને માખીઓ, ફ્લાઇઝ એટલે માખીઓ અને મોસ્કિટો એટલે મચ્છરોને પકડવા માટે અને મારવા માટેનું અહીંયા આપણે એક છટકું તૈયાર કરી શકીએ છીએ. ઇટ ઇઝ એ સિમ્પલ ટ્રેપ, અને એ ખૂબ જ સરળ છટકું છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ, અને આ જે ટ્રેપ એટલે છટકું બનાવવા માટે આપણે નીચેની વસ્તુની જરૂરિયાત પડશે. તો પેલું છે એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર, એમ્પ્ટી એટલે ખાલી, ખાલી પાણીનો પ્લાસ્ટિકનો બોટલ જોશે. બીજું છે અ પેર ઓફ સીઝર એટલે કાતર જોશે. બીજું છે, ત્રીજું છે સેલો ટેપ,
और गम टेप, सेलो टेप अथवा तो गम टेप जो है। चौथु है डिश वॉशिंग लिक्विड एंड वॉटर, એટલે ડિશ વોશિંગ લિક્વિડ એટલે કે ડિશ વાસણ સાફ કરવા માટેનું જે પ્રવાહી આવે છે તે, એન્ડ વોટર એટલે પાણી। પાંચમું છે ફૂડ આઇટમ્સ, તો ફૂડ આઇટમ્સમાં આપણે જોઈએ તો વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, એટલે એપલ જે સફરજન છે એના વેરી એટલે ખૂબ જ સ્મોલ નાના નાના પીસ ટુકડા કરવાના છે। 5 grams ઓફ સુગર, 5 grams જેટલી સુગર એટલે કે ખાંડ જોશે, એન્ડ એ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ, અને લીંબુ જે છે એનું જે જ્યુસ છે એના થોડા ટીપા જોશે। હવે જોઈએ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન, હવે એની આપણે જે સૂચના છે એને ફોલો કરવાની છે। તો પહેલું છે ટેક એ પ્લાસ્ટિક, પહેલું છે ટેક એ પ્લાસ્ટિક બોટલ, એટલે આ પ્લાસ્ટિકની બોટલ લેવાની છે। કટ ઇટ ઇન્ટુ ટુ પીસીસ, એને બે ટુકડા કરવાના છે આ રીતના, એઝ શોન ઇન ધ પિક્ચર, આ પિક્ચરમાં બતાવ્યું છે પ્રમાણે એના બે ટુકડા કરવાના છે। બીજું છે રિમૂવ ધ કેપ ફર્સ્ટ, હવે આ જે કેપ એટલે કે ઢાંકણ છે એને દૂર કરવાનું છે, રિમૂવ એટલે દૂર કરવાનું છે। ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન, અને આ જે નાનો ટુકડો છે એને ઊંધો કરી દેવાનો છે। પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ, અને આ જે કેપ કાઢ્યા પછીનો જે ઢાંકણ કાઢ્યા પછી જે ઊંધું જે કર્યું છે ઊંધી સાઈડ એને આ રીતના બોટલમાં મૂકવાનું છે। ત્રીજું છે એટેચ ધ ટુ પાર્ટસ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ, હવે એટેચ એટલે જોડવાના છે બે ભાગને સ્ટેપલરથી અથવા તો ટેપ પટ્ટીથી, તો આ રીતના અહીંયા આગળ એને સ્ટેપલ અથવા તો ટેપથી ટેપ પટ્ટીથી આપણે એને જોડવાના છે સેલો ટેપથી। ચોથું છે પુટ ઓર ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ, હવે જે બોટમ એટલે જે તળિયું છે બોટલનું ત્યાં આગળ આપણે શું કરવાનું છે, ફૂડ જે આપણે ફૂડ આઇટમ આગળ કીધી હતી એ અંદર નાખવાની છે બરાબર, અને ડ્રોપ લીંબુનું જે ડ્રોપ છે એ પણ અંદર નાખી દેવાના છે। અવર ડિવાઇસ ધ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી, હવે આપણી જે ડિવાઇસ જે છે મોસ્કીટો ટ્રેપ જે મચ્છરનું જે છટકું છે પકડવાનું અથવા માખી પકડવાનું જે છટકું છે એ તૈયાર છે। હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ, તમારા ઘરમાં અથવા તો રૂમમાં એને લટકાવી દો, હેંગ એટલે લટકાવી દો। હવે એને જોઈએ હાઉ ઇટ વર્ક્સ, એ કઈ રીતના કામ કરે છે તે જોઈએ, તો સુગર વોટર એટલે કે ખાંડનું જે પાણી છે તે, ડિશ વોશિંગ લિક્વિડ એટલે કે જે વાસણ ધોવા માટેનું જે પ્રવાહી છે, એન્ડ અધર ફૂડ આઇટમ્સ, અને જે બીજું ફૂડ આઇટમ જે આપણે લીધી છે, વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇસ, એનાથી શું થશે ફ્લાઇસ એન્ડ મોસ્કીટોઝ, એનાથી જે માખીઓ અને મચ્છર છે એનાથી એટ્રેક્ટ એટલે આકર્ષિત થશે। દે વિલ એન્ટર ધ ટ્રેપ, અને તે લોકો આ જે ટ્રેપ જે છટકું છે એમાં પ્રવેશ કરશે। દે વિલ ફોલ ઇન ટુ ધ લિક્વિડ, અને પછી એ લોકો ફોલ એટલે પડશે, લિક્વિડ એટલે પ્રવાહીમાં પડી જશે। દેર વિંગ્સ વિલ બી વેટ, વેટ એટલે બીની, વિંગ્સ એટલે પાંખો, એની તેમની પાંખો બીની થઈ જશે। They will not be able to fly back, અને તેથી તેઓ પાછા ઉડી શકશે નહીં, તો આ રીતના તે કામ કરશે। નોટ, અહીંયા કંઈક નોંધ આપી છે આપણે, જોઈએ ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર દેન 2 સેમી, એટલે કે જે આપણે ઉપરથી જે ઢાંકણનું જે ઢાંકણ કાઢીને જે ઉપરનો જે ભાગ રાખ્યો છે બોટલમાં, જે ઊંધો વાળીને મૂક્યો છે બોટલમાં એ, અને જે નીચે પ્રવાહી જે નાખ્યું છે એ વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર કરતા વધારે હોવું જોઈએ નહીં, નહીં તો એ ઇફેક્ટિવલી કામ કરશે નહીં। હવે જોઈએ એક્ટિવિટી બી, જોઈએ રાઇટ ટી ઓર એફ ઇન ધ બોક્સ, જો સાચું હોય તો ટ્રુ હોય તો ટી લખવાનો છે, ફોલ્સ હોય તો એફ લખવાનો છે। કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ રાઇટ ધેમ, માનો કે વાક્ય ફોલ્સ છે તો એને આપણે કરેક્ટ કરીને ફરીથી લખવાનું છે। તો પેલું જોઈએ મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇસ આર અવર કોમ્પિટિટર્સ, મોસ્કીટો એટલે મચ્છરો અને ફ્લાઇસ એટલે માખીઓ, આપણા કોમ્પિટિટર્સ એટલે હરીફો છે આપણા, તો કેવું છે ફોલ્સ છે એટલે એપ લખ્યું। હવે એને સુધારીને આપણે આ રીતના લખવાનું છે મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇસ આર નાસ્ટી પેસ્ટ, એટલે કે મચ્છરો અને જે માખીઓ છે એ અપ્રિય જંતુઓ છે। બીજું છે મોસ્કીટોઝ પ્રિપેર એ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, જે મચ્છરો છે એ માનવીને મારવા માટે સિમ્પલ સાદું છટકું બનાવે છે, તો આ કેવું છે ફોલ્સ છે, તો એમાં શું આપણે સુધારીને લખવાનું છે, સારી ના લખવાનું છે મેન પ્રિપેર એ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કીટોઝ, એટલે કે માણસો એક સાદું છટકું બનાવે છે મોસ્કીટો એટલે મચ્છરોને મારવા માટે। ત્રીજું છે ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ, બોટમ એટલે તળિયું, જે બોટલનું જે તળિયું છે એ આપણે દૂર કરવાનું નથી, તો કેવું છે ટ્રુ એટલે સાચું છે, અહીંયા ટી લખ્યું। ચોથું છે ટુ પાર્ટસ ઓફ ધ બોટલ આર એટેચડ,
बोटल ना बे भाग जोड़वामां आवे छे तो केवुं छे ट्रू एटले साचुं अहींया लखी दीधुं। पांचमुं छे यूज सीजर टू कट द फूड आइटम, जे फूड आइटम काटवा माटे आपणे कांटोनो उपयोग करवानुं छे तो केवुं छे फॉल्स, એટલે આપણે એને સુધારીને લખવાનું છે યુઝ સીઝર ટુ કટ ધ બોટલ ઓર સેલોટેપ, આપણે કાતોનો ઉપયોગ બોટલને કાપવા અથવા તો સેલોટેપને કાપવા માટે કરવાનું છે। હવે જોઈએ એક્ટિવિટી સી, તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ। હવે ખાલી જગ્યા પૂરવાની છે, આ જે બ્રેકેટ્સ જે કૌંસ આવ્યો છે એમાં જે શબ્દ આપેલો છે એનો ઉપયોગ કરીને। તો જોઈએ મહેશ પ્રિપેર્ડ એ મોસ્કિટો ટ્રેપ, મહેશે મચ્છર માટેની જે છટકું છે બનાવ્યું છે। હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ્સ, તે ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કર્યો છે એ કયા સ્ટેપ છે એના। તો આપણે જોઈએ આઈ ખાલી જગ્યા એ બોટલ, તો અહીંયા આપણે અહીંયા જે છે આઈ ટુક, અહીંયાથી આવશે ટુક, આઈ ટુક એ બોટલ, મેં એક બોટલ લીધી। આઈ ખાલી જગ્યા ધ બોટલ વિથ ખાલી જગ્યા, તો અહીંયા કટ લખ્યું છે, અહીંયા સીઝર, તો આઈ કટ ધ બોટલ વિથ સીઝર, તો અહીંયા આપ્યું છે આ કટ અને આ સીઝર, તો મેં તે બોટલને સીઝર એટલે કાતર વડે કટ એટલે કાપી। આઈ ખાલી જગ્યા ધ કેપ, તો અહીંયા રિમૂવ એટલે દૂર કર્યું, મેં ઢાંકણ જે હતું એને મેં રિમૂવ એટલે દૂર કર્યું। ધેન આઈ પુટ ધ પાર્ટ અપ સાઇડ ડાઉન ઓન ધ બોટલ, અને પછી જે ભાગ હતો એને અપસાઇડ ડાઉન એટલે ઊંધો કરીને બોટલ પર મૂક્યો, તો જે અપસાઇડ ડાઉન જે છે એ આપણે અહીંયા મૂકવાનું છે। આઈ ખાલી જગ્યા બોથ ધ પાર્ટ્સ વિથ એ ખાલી જગ્યા, તો આઈ સ્ટીચ ડ, અહીંયા આવશે જે સ્ટીચર છે અહીંયા આવશે, અને અહીંયા આવશે સ્ટીકી ટેપ, આઈ સ્ટીચ ડ બોથ ધ પાર્ટ્સ વિથ એ સ્ટીકી ટેપ, અને મેં બંને જે ભાગ હતા એને સ્ટીચ એટલે સીવી લીધા વિથ અ સ્ટીકી ટેપ, જે ચીપકી જાય એવી ટેપ હતી એનાથી મેં એને સીવી લીધા। માય ટ્રેપ વોઝ રેડી, હવે મારી જે છટકું છે એ તૈયાર થઈ ગયું, બરાબર છે। તો આ એક્ટિવિટીમાં આપણે આ રીતના આન્સર લખવાના હતા કૌંસમાંથી।